પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં એચબીએન ટીવી ન્યૂઝની મુલાકાત લેતા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે. ચાણસ્મા સિટીમાં મહેસાણા હાઈવે ઉપર રોયલ હોટલની સામે ઢેર ઢેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કચરાની પેટીઓ તો મૂકી છે, પરંતુ કચરાની પેટીઓ જાણે શોભાના ગાંઠિયા જેવી હાલતમાં જોવા મળી રહેલ છે. બહાર ગંદકીથી ખદબદી રહેલો કચરો જોવા મળે છે. જો કોઈ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું છે અને સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત બનાવવાનું છે, પરંતુ ચાણસ્મા નગરપાલિકાને શું આ વાત ખબર નથી કે પછી આને નજરઅંદાજ કરી છે? ચાણસ્માં કોરોનાની મહામારીમાં પણ કચરો અને પ્લાસ્ટિકના ઢગલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કોરોનામાં આ ગંદકીની સફાઈ ક્યારે કરવામાં આવશે? ત્યાં રહેતા રહીશો કહી રહ્યા છે કે અમે અનેક વખત નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી, તેમ છતાં આનું કોઈ જ નિવારણ લાવતા નથી. નગરપાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી. નગરપાલિકાના ઓફિસરોએ ચશ્મા પહેર્યા હોય છે કે તેમને આ કચરાના ઢગલા દેખાતા નથી કે પછી પોતાને બહાર નીકળતા આળસ આવે છે. જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, કેમેરામેન કિરણ ચૌધરી સાથે રિપોર્ટર પિંગલ. નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે મુલાકાત લઈશું ચાણસ્મા તાલુકાની. ચાણસ્મામાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આવી નગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે. શું આ નગરપાલિકા કચરો દૂર કરવાનો ફરજ નથી? અધિકારીઓને બસ પોતાના પગારથી જ મતલબ છે? એક બાજુ સ્વચ્છ ગુજરાતની વાતો કરતી મોદી સરકાર, તો બીજી બાજુ ચાણસ્મામાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન કિરણ ચૌધરી સાથે પિંકલ. આ કચરા જે કચરાપેટી પડી છે ત્યાંની આજુબાજુની પબ્લિક આવી અને અહીંનો કચરો સ્થાનિક નાખી જાય, તે સ્થાનિક ઉપડતો નથી, જેના માટે અમે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરેલી છે અને તેમજ વારંવાર ચીફ ઓફિસરને અમે જાણ કરીએ, છતાં આ લોકો ઉપાડતા નથી. બરાબર, આવ તો મોટો મોટો કચરો લઈને એ લોકો ભાગી જાય. બરાબર, આ સિવાય જો આ પેટીનો નિકાલ થાય તો પણ અહીંયા સારું છે, ગંદકી ઓછી થાય, કોરોના વાયરસની સુધાર મળે. બરાબર, ત્યારબાદ જે લોકો આવા તો એ કચરા પેટીમાં કચરો નાખતા નહીં, નીચે નાખી અને ભાગી જાય, જેથી કરી આ કચરો સ્થાનિક અહીંયા કાયમીમાં પડે જ રહે. મારે એટલો વિષય કેવું કે આ કચરા પેટી દૂર જોડી મૂકી, એવી પેટી પીવી બાજુ મૂકી તો અડધો અડધો કચરો બધો થઈ જાય, એટલે ઓછો થઈ જાય, એટલે ગંદકી ઓછી જાય. કચરો કાયમ આ પેટી કચરો લઈ છે પણ પેટી ઉપાડતા નહીં. મારો વિષય કચરો પેટી પેલી બાજુ મૂકાવ બસ. આજે વિષય